રાજ્યમાં મધ્યાહન ભોજન યોજના હેઠળ બાળક દીઠ ખર્ચના આંકડા ધોરણ 1 થી 5ના વિદ્યાર્થીઓ માટે બાળક દીઠ 4.97 રૂપિયાનો ખર્ચ કરે છે સરકાર. ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ માટે બાળક દીઠ 7.45 રૂપિયાનો ખર્ચ કરે છે સરકાર. ગત વર્ષે મે 2020માં સરકારે મધ્યાહન ભોજન યોજના માટે કર્યો વધારો. ધોરણ 1 થી 5ના વિદ્યાર્થીઓ માટે બાળક દીઠ 49 પૈસાનો વધારો. ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ માટે બાળક દીઠ 74 પૈસાનો વધારો કરાયો. ધારાસભ્ય પૂંજા વંશના સવાલમાં સરકારનો લેખિતમાં જવાબ. ગાંધીનગર વિધાનસભામાં રાજ્યના સિંહોની વસ્તી અંગે કોંગ્રેસના ધારાસભ્ય પૂંજાભાઈ વંશના સવાલનો સરકારે આપ્યો જવાબ. કહ્યું કે રાજ્યમાં સિંહોની કુલ વસ્તી 674 છે, જે પૈકીના 345 સિંહ હાલ ગીર અભયારણ્યમાં અને 329 સિંહ અભયારણ્યની બહાર છે. 674માંથી 206 નર, 309 માદા, 29 બાળ સિંહ અને 130 વણ ઓળખાયેલા છે. ગુજરાતમાં 2 વર્ષમાં 313 સિંહના મોત થયા છે. વિધાનસભા ગૃહમાં અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ ધારાસભ્યને માસ્ક પહેરવાની ટકોર કરી. એમએલએ બાબુભાઈ જમના પટેલને થયો છે કોરોના. ધારાસભ્યનો રિપોર્ટ પોઝિટિવ આવતા અધ્યક્ષે અપીલ કરી. મોહનસિંહ રાઠવાને કહ્યું કે છીંક ખાવ છો, માસ્ક પહેરો. તો બીજી બાજુ નાયબ મુખ્યમંત્રીએ કહ્યું, ટેસ્ટ કરાવવો હોય તો કરાવી લો, ટેસ્ટ કરવામાં શરમ ન રાખવાની ટકોર કરી. ધારાસભ્ય શંભુજી ઠાકોરને પણ માસ્ક પહેરવાની ટકોર કરી. રાજકોટ મહાનગરપાલિકાએ વર્ષ 2021-22નું બજેટ કર્યું રજૂ. રાજકોટ મહાનગરપાલિકાનું કરબૂજ વગરનું 2275 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ. ગત વર્ષનું 260 કરોડ મિલકતવેરાનું લક્ષ્યાંક વધારીને નવા વિસ્તાર માટે 340 કરોડનું લક્ષ્ય આપવામાં આવ્યું. મોટા મવા ગામમાં ભૂગર્ભ ગટર માટે 915 લાખની બજેટમાં જોગવાઈ. વર્ટિકલ ગાર્ડન અને સર્કલ રીડેવલપમેન્ટ કરાશે. 2 નવા સ્પોર્ટ્સ સંકુલ બનાવવા માટેની બજેટમાં દરખાસ્ત. વડોદરા કોર્પોરેશનનું વર્ષ 2021-22નું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું. મ્યુનિસિપલ કમિશનર પી સ્વરૂપે સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કર્યું આ ડ્રાફ્ટ બજેટ. મ્યુનિસિપલ કમિશનરે વર્ષ 2020-21નું રિવાઇઝ બજેટ પણ રજૂ કર્યું. હવે સ્થાયી સમિતિમાં બજેટને લઈને ચર્ચા કરવામાં આવશે. વર્ષ 2021-22નું 3,804.81 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું. રાજકોટમાં ગોંડલ નગરપાલિકામાં પ્રમુખ ઉપપ્રમુખની વરણી. શીતલ કોટડીયા બન્યા નગરપાલિકાના નવા પ્રમુખ. શીતલ કોટડીયા વોર્ડ નંબર 2ના કોર્પોરેટર. નગરપાલિકામાં બિનહરીફ જીત્યા હતા ચૂંટણી. સંજય ધીણોજીના ઉપપ્રમુખ તરીકે નિમણૂક. નગરપાલિકાની સામાન્ય સભામાં નામો જાહેર કરાયા. પાટણ અને સિદ્ધપુર નગરપાલિકાની સામાન્ય સભામાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી. ભારતીય જનતા પાર્ટી દ્વારા પક્ષના મેન્ડેટનો કરાયો સ્વીકાર. પ્રમુખ તરીકે કૃપાબેન આચાર્યની વરણી, જ્યારે ઉપપ્રમુખ પદે નારીભાઈ આસનાણીની વરણી કરવામાં આવી. બંને નગરપાલિકાનું સુકાન ભાજપના હોદ્દેદારો સંભાળશે. કારોબારી ચેરમેન તરીકે ધર્મેન્દ્રકુમાર ઠાકર તથા પક્ષના દંડક તરીકે કનુજી ઠાકોરને પસંદ કરાયા. ખેડાની કણઝરી નગરપાલિકા માટે પ્રમુખ અને ઉપપ્રમુખની પસંદગી. ચિઠ્ઠી ઉછાળી કરવામાં આવી શાસકોની પસંદગી. ચિઠ્ઠી ઉછાળતા કોંગ્રેસના ઉમેદવાર પ્રમુખ તરીકે ચૂંટાયા, જ્યારે ભાજપના ઉમેદવાર ઉપપ્રમુખ તરીકે ચૂંટાયા. કોંગ્રેસના રિંકુબેન સુરેશભાઈ પરમાર પ્રમુખ બન્યા, જ્યારે ભાજપના કૃષ્ણાબેન આશીષભાઈ પટેલ ઉપપ્રમુખ બન્યા. કણઝરીમાં ભાજપ અને કોંગ્રેસ બંનેને મળી છે 12 બેઠકો.